સુવિધાઓથી સુસજ્જ છાપીનું કોવિડ સેન્ટર. સરકાર દ્વારા પંચાયતોની કોવિડ સેન્ટર ઊભું કરવાના આદેશ કરતા પંચાયત દ્વારા પ્રશંસનીય કામગીરી. દેશમાં કોવિડ-19 એટલે કે કોરોનાની મહામારીની બીજી લહેરે ભારે ઓહાપો મચાવ્યો છે ત્યારે લોકોને ઓક્સિજન બેડ ને રેમડેસિવિર ઇન્જેક્શનની ભારે અછત સર્જાઈ હોવાથી ગામડાઓમાં આ સંક્રમણ તેજ ગતિએ પ્રસરી રહ્યું હોવાથી સરકાર દ્વારા ગ્રામ પંચાયતોને પ્રાથમિક સારવાર માટે ગામમાં જ કોવિડ સેન્ટર ઊભા કરવાના આદેશ કરાતા ઘણી ગામ પંચાયત માત્ર દેખાવ ખાતર 4-5 બેડ લગાવી ફોટા પાડી કોવિડ સેન્ટર ઊભું કરાયું છે તેવો દોડ કરી રહી છે. ત્યારે હમણાં જ થોડાક સમય પહેલા છાપી ગામના પંચાયતના સત્તાધીશો સહિત છાપી સરપંચના મિત્ર વર્તુળ દ્વારા છાપી ગામ ખાતે આવેલ કોમ્યુનિટી હોલ ખાતે 20 જેટલા ઓક્સિજન બેડ સાથે કોવિડ સેન્ટર ઊભું કરાયું હતું, જેમાં છાપી સહિત આજુબાજુ વિસ્તારના લોકોને પણ આ સેવાનો લાભ આપવામાં આવે છે. ત્યારે કોરોનાની સારવાર લેતા દર્દીઓ માનસિક રીતે હતાશા ના અનુભવે અને તેમને મનોરંજન પૂરું પાડે તે માટે છાપી સરપંચ દ્વારા આ સેન્ટરમાં ટીવી પણ લગાવવામાં આવી છે અને આ કાળઝાળ ગરમીમાં રાહત મળે તે માટે થઈ હેર કુલરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તથા આ સેન્ટરમાં આવનારા દિવસોમાં રેપિડ ટેસ્ટ પણ કરી આપવામાં આવશે તેવું છાપી તલાટી ક્રમ મંત્રી મહેશ ડેલ દ્વારા જાણવામાં આવ્યું હતું. સુવિધાઓથી સુસજ્જ આ કોવિડ સેન્ટરમાં લાભ લઈ રહેલા લોકોને પણ સરપંચ તેમજ કોવિડ સેન્ટર ઊભું કરનાર તમામ લોકોને દિલથી આભાર માન્યો હતો. અહેવાલ પ્રદીપ પરમાર, એચબીએન ટીવી ન્યૂઝ. પંચાયત દ્વારા છાપી ગામના સરપંચશ્રી અને એમના મિત્રમંડળ દ્વારા અમોએ જે સરકારશ્રીની સૂચના મુજબ કોવિડ કોમ્યુનિટી સેન્ટર જે દરેક ગામે આ આઇસોલેશન તથા પ્રાથમિક સારવાર મળી રહે એ માટે જે શરૂ કરવાની સરકારની સૂચના છે એ મુજબ અમે છાપીમાં શરૂ કર્યું છે. વધુમાં કે દર્દીઓને કોઈ માનસિક રીતે હતાશ ના થાય તો એ માટે એમના અમે ત્યાં ટીવીની પણ વ્યવસ્થા કરી છે. અત્યારે ગરમીનો પારો બહુ હાઈ થઈ ગયો છે તો એમના માટે કૂલરની પણ વ્યવસ્થા કરી છે. ત્યાં એક ડૉક્ટરોની ટીમ પણ અમે ખડે પગે ત્યાં ઊભી રાખી છે અને હવે અમે એકાદ બે દિવસમાં ત્યાં રેપિડ એન્ટીજન કિટ દ્વારા જે કોવિડનું પરીક્ષણ થાય છે એ પણ અમે શરૂ કરવાના છીએ.